हेलो फ्रेंड्स, वेलकम टू माय 14th लेक्चर ऑफ यूनिट 2 ऑफ कोर्स सीसी मैथ 503। આગળના લેક્ચરની અંદર આપણે વાત કરી હતી એવા ડિફરન્શિયલ ઇક્વેશનની થિયરીની વાત કરી હતી કે એવા ડિફરન્શિયલ ઇક્વેશનની વાત કરી હતી કે જેની અંદર x ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ દેખાતો ના હોય, તો એવા ડિફરન્શિયલ ઇક્વેશનને સોલ્વ કરવા માટે આપણે જે મેથડ યુઝ કરી હતી એ મેથડનો આપણે એક દાખલાની અંદર ઉપયોગ કરીશું। ઓકે, સો જોઈએ દાખલો। તો એ દાખલાની અંદર આપણી પાસે શું આપ્યું છે, તો y2 પ્લસ y1 સ્ક્વેર ધેટ ઇક્વલ ટુ 1 આપેલું છે। ચલો, આ જે ડિફરન્શિયલ ઇક્વેશન તમને આપ્યું છે એની અંદર જુઓ, તમે જોઈ શકો છો કે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ આપણે જે જનરલી લઈએ છીએ x એ દેખાતો નથી, તો x દેખાતો નથી તો એના માટે આપણે મેથડ પ્રમાણે આપણે શું કરીએ છીએ, તો પુટ y1 આ ઇક્વેશન ને આપણે ઇક્વેશન નંબર 1 કહી દઈએ। ઓકે, સો પુટ y1 ઇઝ ઇક્વલ ટુ p, y1 બરાબર શું લઈએ છીએ આપણે, p લઈએ છીએ। ચલો, y1 p લઈએ છીએ, તો તમે લાસ્ટ લેક્ચર ની અંદર જોયું હતું કે y1 બરાબર p લેતા તો y2 તમને શું મળતું હતું, તો y2 તમને મળતા હતા p p1 મળતા હતા, યાદ કરો। જ્યાં p1 એટલે નીચે, p ને નીચે લખ્યા હોય 1 એટલે તમે શું સમજતા હતા એને, dp by dy। જ્યાં p1 ને આપણે કહી દે શું સમજ્યું, dp by p નું y ની સાપેક્ષે ડેરિવેટિવ। તો y તમે લાસ્ટ થિયરી ની અંદર સાબિત કર્યું હતું, લાસ્ટ લેક્ચર ની અંદર હેને આ સાબિત તમે કર્યું હતું કે y2 y1 બરાબર p લો તો y2 બરાબર શું થાય, p p1। અને હવે આપણે જે ડિફરન્શિયલ ઇક્વેશન રજૂ કરીશું તો p અને y ના સ્વરૂપમાં હશે, બરાબર છે, એનો મતલબ કે p ડિપેન્ડન્ટ વેરિયેબલ હશે અને y ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ તરીકે હશે। તો ચલો મૂકીએ y1 આ જે છે ચેન્જીસ, તો y2 બરાબર p p1 મૂકવાના છે, તો p p1 મૂકીએ, y1 બરાબર p મૂક્યા તો p સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1, તો તમને અહીં મળી ગયું આ। હવે અહીં આપણે p1 ને કરતા બનાવીશું ને, કારણ કે ઈ p1 એટલે dp by dy પછી તમે સોલ્યુશન શોધશો, તો p1 ને કરતા બનાવવા માટે કામ કરીએ, p p1 બરાબર પેલા કેટલા થશે 1 માઇનસ p સ્ક્વેર થશે, સો p1 કેટલા થશે 1 માઇનસ p સ્ક્વેર અપોન p। હું p1 ને કરતા એટલા માટે બનાવું છું કે p1 એ ડેરિવેટિવ છે, કયું ડેરિવેટિવ છે, dp by dy। તો ચલો dp by dy ઇઝ ઇક્વલ ટુ શું લખાશે, 1 માઇનસ p સ્ક્વેર ડિવાઇડેડ બાય, હવે તમને અહીંથી જોઈને આઈડિયા આવે કે બે વેરિયેબલ દેખાય છે, એક p અને એક y, બરાબર છે, તો y y વાળાને અલગ કરો અને p p વાળાને અલગ કરો, બીકોઝ એ ફર્સ્ટ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન છે, માટે વેરિયેબલ સેપરેબલ વાળી મેથડથી તમે કરી શકો। તો p p વાળાને અલગ કરો, તો p વાળાને પહેલી વાર લઈ ગઈ તો લખાને p ડિવાઇડેડ બાય 1 માઈનસ p સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ બાજુ આવશે તો dy આવી જશે। ઓકે, તો વેરિયેબલ સેપરેટ કરી દીધા છે, હવે હું ઇન્ટિગ્રેશન કરું છું, સો ઇન્ટિગ્રેશન p divided by 1 minus p square dp is equal to integration dy થશે, બંને બાજુ ઇન્ટિગ્રેશન કરે। હવે તમને ઇન્ટિગ્રેશન કરવામાં વિચારે જો થોડો આઈડિયા આવે છે કે 1 minus p square છે તો ઉપર એનું ડેરિવેટિવ સેટ થઈ શકે એવું છે, અને આપણી પાસે આવી ફોર્મ્યુલા છે કે નીચે ફંક્શન હોય, ઉપર એનું ડેરિવેટિવ હોય, અને જો એનું ઇન્ટિગ્રેશન કરવામાં આવે તો જવાબ કેટલો થાય, log fx જેટલો થાય, આ આપણી પાસે ફોર્મ્યુલા છે, તો એ ફોર્મ્યુલાના આધારે આપણે ઉપર એનું ડેરિવેટિવ રજૂ કરીએ, તો આનું ડેરિવેટિવ કેટલું થાય, એનું ડેરિવેટિવ કેટલું થશે p ની સાપેક્ષે 1 માઇનસ p સ્ક્વેર છે, તો આ d by dp કેટલા કહેવાય, જો જેની જેની સાપેક્ષે ઇન્ટિગ્રેશન હોય એની સાપેક્ષે ડેરિવેટિવ હોવું જોઈએ, સો dp by dv કેટલા એ લખી શકાય, 1 માઇનસ p સ્ક્વેર લખી શકાય, મારે આ લખવા છે, તો એનો મતલબ કે મેં કેટલા લખ્યા કહેવાય, ઉપર ડેરિવેટિવ કેટલું મૂક્યું કહેવાય, માઇનસ ટુ પી મૂક્યું કહેવાય, પણ એ તો પી છે તો માઇનસ ટુ સેટ થવા જોઈએ, તો માઇનસ વન બાય ટુ ને આગળ મૂકી દઉં, શું કરું છું, માઇનસ વન બાય ટુ ને આગળ મૂકી દીધા, તો ઇઝ ઇક્વલ ટુ, અત્યારે હાલ ઇન્ટિગ્રેશન નથી કરતા, ચલો ભાઈ, તો આનું ઇન્ટિગ્રેશન therefore minus 1 by 2 and integration is log 1 minus p square, okay, log 1 minus p square integration the same is equal to y and integration 1 છે with respect to y y અને c લઈએ છે કોન્સ્ટન્ટ તરીકે। ઓકે, આપણે સુધી પહોંચે, હવે એક કામ કરવું છે, આપણે p ને ગમે તે કરીને બહાર કાઢવા છે, તો પહેલા minus 1 by 2 સેટ કરવા પડશે, તો બંને બાજુ minus 2 વડે ગુણીએ, તો શું થાય, log 1 minus p square is equal to શું થશે, બંને બાજુ minus 2 વડે ગુણીએ તો minus 2y minus 2c થશે, તો મેં minus 2 ને મતલબ minus 1 by 2 ને સેટ કરી નાખ્યા, હવે log કાઢવા પડશે, ગમે તે કઈ તમે p ને કરતા બનાવો છે, સો અહીં શું થશે,
therefore 1 minus p square is equal to e raised to minus 2y minus 2c થાય છે p square ને કરતા બનાવો છો તો p square કેટલા થશે 1 minus e raised to minus 2y minus 2c થાય છે અને પેલી વાત જે પેલા ના બાજુ આવો ચલો તો p શું થશે square root of 1 minus e raised to minus 2y minus 2c થાય છે तो आटले सुधी पहुंची गया आपने पर p શું હતું તમે યાદ કરો p y1 હતું y1 એટલે કે dy / dx ડાયરેક્ટ લખી દઉં છું ને dy / dx p શું હતું dy / dx તો અહીં સ્ક્વેર રૂટ ઓફ 1 minus e raised to minus 2y minus 2c y1 વાળાને એક બાજુ કરો 4 dy / વેરીએબલ અહીં સેપરેટ કરીએ છે આપણે वर्गमूल मॉ 1 माइनस e रेस टू माइनस 2y माइनस 2c इज इक्वल टू शू रहे dx रहे ओके हवे यहीं આગળ આપણે જઈએ તો તમને શું વિચાર આવે છે કે આના બરાબર એક કામ કરો 1 માઇનસ d સ્ક્વેર સ્વરૂપ લાવવાનો પ્રયત્ન કરો એ શું લાવવાનો પ્રયત્ન કરો 1 માઇનસ d સ્ક્વેર તો એના માટે હું અહીં આગળનો ભાગ કરી દઉં चलो नेक्स्ट आगर जो ये आपने तो t स्क्वायर करवा हुआ तो तुम्हारे कोना बराबर t दरवा पड़े e रेस टू माइनस y माइनस c बराबर t दरवा पड़े है ना सो देयरफॉर मैं इशू करीश इंटीग्रेशन करूँ बनने बाजू में इंटीग्रेशन dy डिवाइडेड बाय स्क्वायर रूट ऑफ 1 माइनस e रेस टू माइनस 2y माइनस 2c इज इक्वल टू आवाज शू दस इंटीग्रेशन विद रिस्पेक्ट टू एक्स दस ए माइनस चलो इंटीग्रेशन कर लिया तो इंटीग्रेशन करवा में तमने आइडिया एवं आवे छे कि हूं ए टी स्क्वायर स्वरूप करू तो टी स्क्वायर त्यारे थाय कि हूं ए आदेश आवो लो बिकॉज ते हूं शू लऊं e raised to minus y minus c बराबर t आदेश लो तो t square है ना सुधा है t square से तो चलो u स्वरूप लावा में प्रयत्न करिए तो therefore derivative सुधा से आना so e raised to नू x नू derivative raised to x से है इले e raised to minus y minus c से अपन minus y ना minus one आवश्य ना इले minus dy is equal to dt divide करता बनाइए ओके because dy का आंसर लगवाना था तो dy is equal to माइनस पहली बात लेती है तो माइनस dt नीचे e रेस टू माइनस y माइनस c થાય છે પણ આ તો શું છે t છે is equal to તમે લખી શકશો કે માઇનસ dt by t લખી શકશો તો આ આપણે ચેન્જીસ લીધા છે એ ચેન્જીસ અહીં મૂકીએ સો ધેર ઇન્ટિગ્રેશન dy equal to શું મૂકવાનું થશે મારે માઇનસ dt by dt અને આની જગ્યાએ શું મૂકીશ 1 upon વર્ગમૂળ માં 1 - t² ઓકે પણ બાજુમાં હું શું મૂકું છું डिवाइड जगह है माइनस डीटी बाय टी मुकेश अने आवाज इंटीग्रेशन एक्स प्लस तेरी बोला तेरे मुकी दे और मुकी दे कांस्टेंट है ना सी अगाव यूज तो हो चाहे यस सी वन लेगी इसे नेक्स्ट आपने कांस्टेंट सी वन लेगी इसे चलो आने इंटीग्रेशन लकी दो तो आने इंटीग्रेशन सूत्र से तो माइनस टी माइनस ने बाहर काट दो तो माइनस डीटी डिवाइडेड बाय स्क्वायर रूट ऑफ 1 माइनस टी स्क्वायर इनटू टी है ना अगर t into 1 minus t square okay आटला सुन so is equal to x plus c1 so अनुर इंटीग्रेशन तो आपने जानी है sec inverse है शुदा है sec inverse so minus sec inverse t is equal to x plus c1 और t क्या धारा था मुखी दो sec inverse प्लस t नहीं है ना so that means minus sec inverse t नहीं जगह शुन मुखी शुन
चलो आपने बीजो एक्जाम्पल जोईए। आ एक्जाम्पल नी अंदर पर तमे जोई शको छो के तमने x जोवा मळतो नथी, तो x जोवा मळतो ना होय तो एवा डिफरेंशियल इक्वेशन ने आपणे के रीते सोल्व करीए छे, हमणां जे एक्जाम्पल जोयो ए एक्जाम्पल प्रमाणे आपणे आ पण एक्जाम्पल करीए। चलो तो आपणे इक्वेशन आप्युं छे 2yy2 - 3y1 स्क्वेर + 4y स्क्वेर इज इक्वल टू 0। से दिस इक्वेशन नंबर 1। इक्वेशन नंबर 1 कही दी आपने। चलो मेथड प्रमाण आप शू करे तो पुट y1 इज इक्वल टू लोएस्ट क्यों डायरेक्टली से y1 है ना, तो y1 इज इक्वल टू आपने p कही है, y1 p कही है, तो आपने थियरी अंदर साबित करू तू के y2 कितना थाय p1 या p1 એટલે p1 શું સમજવાનું dp/dy સમજવાનું, p1 શું સમજવાનું ભાઈ p1 is equal to समझवानू dp/dy। चलो आटला સુધી આપણે પહોંચ્યા, અહીં y2 જો સોરી this is y2 ઓકે। ચલો મૂકો અંદર આ બધા ચેન્જીસ જે છે, therefore આપણું નવું ઇક્વેશન કેવું બનશે તો 2y p1 - 3p² प्लस 4y² इज इक्वल टू 0 आओ तुमने मान। अब यही तुम्हारे पास जो सिंपली पी यही पी स्क्वायर छे यही पी पी1 छे तो तुमने विचार आवे कि पी स्क्वायर बराबर पी का देश ले लो तो पी पी1 बराबर लिखी सका है ना। तो હવે હું શું કરું છું લે અથવા તો સે पी स्क्वायर इज इक्वल टू पी गई। चलो पी स्क्वायर बराबर टी गई है तो 2pp1 કેટલા થાય, કઈ દે લખ્યું તો અહીં સમજાવું, ચલો બાજુમાં પી સ્ક્વેર બરાબર ટી છે, બંને બાજુ y ની સાપેક્ષે ડેરિવેટિવ કરો તો શું થાય, આનું ડેરિવેટિવ 2p dp/dy થાય, શું થાય 2p dp/dy, y ની સાપેક્ષે ડેરિવેટિવ કરો તો આ બાજુ થાય dt/dy। હવે dp/dy ને તો આપણે શું નામ કહીએ છે, dp/dy એટલે p1, એટલા માટે શું લખાય therefore 2pp1 is equal to dt/dy। એનો મતલબ કે આ ડિફરન્શિયલ ઇક્વેશન સિમ્પલ ફોર્મેટમાં લઈ જઈશું આપણે, તો નવું આવ્યું ડિફરન્શિયલ ઇક્વેશન 2pp1 હે ને બરાબર, શું લખીશું dt/dy, તો લાસ્ટલી તમારી પાસે શું વધે છે y dt/dy - 3 t ને p² બરાબર t ગયા છે આપણે, તો t + 4y² is equal to 0। ઓકે ચલો હવે જો લાગણા છે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન સ્વરૂપમાં થઈ જાય એવું છે ને, થોડું સેટ કરવું પડશે, અહીં આ બાજુ લઈ જઈએ આ 4y² ને અને પછી બંને બાજુ બાવડે ભાગી દઈએ, સો y dt/dy - 3t is equal to શું દેખાય છે - 4y² દેખાય છે, હવે બંને બાજુ બાવડે ભાગી દો તો dt/dy is equal to - 3y t is equal to - 4y। આ કયા સ્વરૂપમાં દેખાય છે, જો લાગણા છે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન સ્વરૂપ આવ્યું ને, तो लखी सकते विच इज ऑफ द फॉर्म क्या स्वरूप आयो लग रहा है लीनियर डिफरेंशियल इक्वेशन dt/dy + pt इज इक्वल टू q। ओके तो आवा डिफरेंशियल इक्वेशन तो आप कई दे सॉल्व करी छे, हूं एक काम करू आगे करती तुमने समझाई दो, અહીં જો આપણું જે ડિફરન્શિયલ ઇક્વેશન આપ્યું તો એની અંદર x વેરીએબલ દેખાતો નથી, માટે અહીં આપણી મેથડ પ્રમાણે y1 = p કીધા, y1 = p હોય તો y2 = p p1 થાય, આપણે થિયરી ની અંદર સાબિત કર્યા હતા એ પ્રમાણે, તો y2 = p p1, જે p1 શું સમજવાનું dp/dy, y ની સાપેક્ષે ડેરિવેટિવ સમજવાનું, તો હવે તમારું ડિફરન્શિયલ ઇક્વેશન ની અંદર p ડિપેન્ડન્ટ વેરીએબલ છે, y ઇન્ડિપેન્ડન્ટ વેરીએબલ છે, તો p1 આ ડિફરન્શિયલ, પણ આમાં તમે p² જો t કહો તો p2 p p1 તમે dt/dy મૂકી શકો, એનો મતલબ કે તમે અહીં ડિફરન્શિયલ ઇક્વેશન લગાડ્યા છે ડિફરન્શિયલ ઇક્વેશનમાં જઈ શકો છો, અને તો લગાડ્યા છે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનમાં આપણે પહોંચી ગયા,
હવે અહીં આ સોલ્વ કરવું તો તમારે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર IF શોધવો પડે. સો IF ની ફોર્મ્યુલા પ્રમાણે IF શોધીશું. IF ઇક્વલ શું ફોર્મ્યુલા છે? ઇન્ટિગ્રેશન PDX. પણ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ કયો છે? T છે હે ને? સોરી T છે y y છે સોરી. ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ કયો છે? y. તો PDY આવશે. કઈ રીતે ખબર પડે? આ નીચે જે છે શું y ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ કહેવાય, ડિપેન્ડન્ટ વેરિયેબલ કહેવાય. સો PDY તો e રેસ ટુ p કેલા છે? माइनस थ्री अपॉन वाय है ना, पी के माइनस थ्री अपॉन वाय एनु इंटीग्रेशन विथ रिस्पेक्ट टू वाय. और माइनस थ्री बार काढ़ी दिए तो वन अपॉन वाय शू थाय लॉग वाय थाय. लॉग नी प्रॉपर्टी प्रमाणे ऊपर लई जाओ तो ई रेस टू लॉग वाय रेस टू के माइनस थ्री और ई ने लॉग इनवर्स फंक्शन से तो लास्टली तमने मळशे वाय रेस टू माइनस थ्री मळशे. तो अहीं तमने मळ्यो इंटीग्रेटिंग फेक्टर आई एफ. तमने शू मळ्यु अहीं? इंटीग्रेटिंग फैक्टर आई एफ मड़ी गयो छे. चलो हवे आपणे अहीं आगळ लखीए छे नाउ मेथड प्रमाणे टी इनटू आई एफ. कारण के अहीं वाई इनटू आई एफ लखीए छे बट वाई नी जग्याए कोण काम करे छे? टी. तो टी इनटू आई एफ इज इक्वल टू इंटीग्रेशन क्यू इनटू आई एफ डीएक्स लखीए छे, पण डीएक्स नी जग्याए कोण काम करे छे? डीटी सॉरी डीवाई प्लस सम कांस्टेंट सी. चलो टी कितना है? मुको टी टी इतना हाल से हो रहा है. टी पची मुकी जो टी ई वाई रेशु कितना है? माइनस थ्री. क्यू कितना है? क्यू इज कंपेयर करो माइनस फोर वाई. आई एफ कितना है? वाई रेशु माइनस थ्री डी वाई प्लस सी. चलो तो टी મૂકી દેવા છે, ટી મૂકી દઈએ. ચલો ટી કેટલા હતા? આપણે પી સ્ક્વેર હતા. ટી શું હતું? પી સ્ક્વેર માઇનસ વાય વાય રેસ ટુ માઇનસ થ્રી ઇઝ ઇક્વલ આ કેટલા થશે? ટોટલી માઇનસ ફોર ને હું સાઈડમાં કાઢું છું. વાય ની કેટલી પાવર થાય છે? માઇનસ ટુ પાવર થાય છે. ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ વાય પ્લસ સી મારા ફક્ત કરી દઉં. તો અહીં આટલા સુધી પહોંચ્યા આપણે. હવે હું એક કામ કરું છું, આનું ઇન્ટિગ્રેશન પહેલા કરી દઉં છું. પી સ્ક્વેર વાય રેસ ટુ માઇનસ થ્રી ઇઝ ઇક્વલ ટુ माइनस फोर वाई की कितनी पावर से? माइनस टू पावर से. तो इंटीग्रेशन कितना થશે? y ની એક પાવર વધી જાય ને, એક પાવર વધે એટલે માઇનસ વન બાય માઇનસ વન પ્લસ સી. અને સિમ્પ્લિફાય કરો તો આ શું દેખાય છે? એક્ચુઅલમાં પી સ્ક્વેર વાય રેસ ટુ માઇનસ થ્રી આપકો માઇનસ માઇનસ પ્લસ થાય અને વાય નીચે આવે તો ફોર અપોન વાય પ્લસ સી. સો હવે શું કરું છું? બંને બાજુ વાય રેસ ટુ માઇનસ થ્રી છે ને, તો અહીં બંને બાજુ વાય રેસ ટુ થ્રી વડે મલ્ટીપ્લાય કરો તો પી સ્ક્વેર 4y સ્ક્વેર y ક્યુબ અંદર આવશે એટલે y રેસ ટુ 2 હશે ને, 4cy ક્યુબ હશે. હવે એક કામ કરો, આમાંથી y સ્ક્વેર કોમન કાઢી પછી સ્ક્વેર રૂટ કરી દો એટલે p મળી જાય. તો હું y સ્ક્વેર પહેલા બહાર કાઢી દઉં છું તો 4 cy. કેમ y સ્ક્વેર બહાર કાઢ્યા? કે y સ્ક્વેર બહાર કાઢું તો એ વર્ગમૂળ લખી શકતા ફાવે ને p નું. ઓકે, સો p સ્ક્વેર વર્ગમૂળ કરીએ તો p થશે, એક y થશે, વર્ગમૂળમાં કેટલા થશે? 4 cy. આટલા સુધી પહોંચ્યા આપણે. ओके चलो p बराबर तुमने कोने p कहा था जो है d p y1 ने कहा था એટલે કે dy by dx is equal to y square root of 4 plus cy. અહીં ઇન્ટિગ્રેશન સોરી ડિફરન્શિયલ ઇક્વેશન સોલ્વ કરવાનું છે. આ દે આ ફર્સ્ટ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન છે, પણ આને વેરિયેબલ સેપરેટ કરીને તમે ઇન્ટિગ્રેશન કરી શકશો. ઓકે, એટલા માટે આપણે વેરિયેબલ સેપરેટ કરી દઈએ છે. તો dy નીચે કોણ આવશે? y square root of 4 plus cy. okay, આ બાજુ વધશે only dx. આ થયું તમારું, સોરી મેં નીચે લખી લખું. y into શું છે? square root of 4 plus cy. okay, હવે આ ડિફરન્શિયલ ઇક્વેશન ને તમારે સોલ્વ કરવું હોય તો તમે પછી એની વેરિયેબલ સેપરેટ કરી દીધા. હવે આપણે શું કરીશું? બંને બાજુ ઇન્ટિગ્રેશન કરીશું. તો આટલો ભાગ કાઢી દઉં છું આગળનો. આપણે આ ફર્સ્ટ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. અહીં આપણે ફર્સ્ટ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન નવું ફર્સ્ટ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન મળ્યું.
चलो तो हम आने वाले सोल्व करव तो आने सोल्व करवा शू कर तो ते पे इंटीग्रेशन करो पी सोल्व कर बने बाजू शू कर इंटीग्रेशन कर डीवाय वाय स्क्वेर रूट फोर प्लस सीवाय इज इक्वल टू इंटीग्रेशन विथ रिस्पेक्ट टू एक्स मतलब बने बाजू में इंटीग्रेशन कर तमने शू आइडिया आए कि ते इंटीग्रेशन नो आइडिया आए कि चलो हूं एक काम करो प्लस है तो हूँ फोर प्लस सीवाय तो फोर प्लस फोर टेन स्क्वेर थीटा लाई दू शू ला सीवाय जगह शू ला फोर टेन स्क्वेर थीटा ला तो शू सेक्स स्क्वेर थीटा एट्ला तुम स्क्वेर रूट बाहर निकली जाइ सको तो मैंने एवं विचार आयो कि हूँ शू करू छू सीवाय जगह फोर टेन स्क्वेर थीटा सेट करवा जाऊ तो एवं करव तो मैं वाय क्या लेवा पड़े चलो हूँ फोर वाय जगह एन मतलब कि मैं वाय लेवा पड़े हूँ आदेश लै लो छू टेक आदेश कहो लो टेक y इज इक्वल टू शू लो c निकलवा जोईए नीचे c लो फोर एंटर थवा जोईए फोर लो टेन स्क्वेर थीटा ओके सो इन टोटली शू थशे फोर टेन स्क्वेर थीटा थशे तो फोर प्लस फोर ले फोर बाहर निकली जाए अने वन प्लस टेन स्क्वेर थीटा सेक्स स्क्वेर थीटा थाय एटला माटे आपणे फॉर्म्युला यूज करी शकीशुं तो एटला माटे मैं आवो आदेश लीधो चलो आ आदेश लीधो तो dy केटला लखाय देयरफोर dy इज इक्वल टू 4 by c as it is 2 tan theta I'm ready to do that 2 tan theta sec square theta d theta तो टोटली तुमने मळे छे dy is equal to 8 by c है ना तो ये મૂકું છું બધું ચેન્જીસ y બરાબર તમે શું મૂકી શકો છો 4 by c tan square theta અને dy बराबर मुकी सको 8 by c tan theta sec square theta d theta अने square root of 4 plus 4 tan square theta है is equal to x plus some constant લખવું તો તે કોન્સ્ટન્ટ પછી લખી દઈએ ચલો એક્સટર્નલ કોન્સ્ટન્ટ c લખીએ ને અગાઉ કોઈ કોન્સ્ટન્ટ આવી ગયો છે એ c આવ્યો છે એ c માં લઈ લઈએ તો x plus c1 અહીં હું લખું છું આ તમને લખી દઉં ચલો therefore dy is equal to એક્ચ્યુઅલમાં આપણી પાસે થાય છે 8 by c tan theta sec square theta d theta તો કારણ મે લખી દીધું છે હવે એ સિમ્પ્લીફાઈ કરી દો જો 4 આમાંથી વર્ગમાંથી 2 નીકળે 12 અને 4 છે 12 નીકળે તો 2 થઈ જાય તો 8 બાર 4 બાર 4 તો ગયા તો ટોટલી ઉપર શું હશે જોઈએ 8 બાર 4 8 બાર 4 ગયા કારણ કે 1 થી 2 નીકળશે અને 2 ના 8 બાર 4 કરશે 8 બાર 4 ગયા તો tan થીટા નીચે tan થીટા વધશે ને આ tan sec થીટા થવાનું છે તો ઉપર sec થીટા વધે તો લાસ્ટલી આપણી પાસે વચ્ચે ઉપર sec થીટા વધશે નીચે tan થીટા વધશે d थीटा इज इक्वल टू x प्लस c1 चलो sec थीटा એટલે 1 / cos थीटा ને આ 1 / sin थीटा / cos थीटा હે ને તો ટોટલી કેટલા વધે છે આ cos थीटा થશે ચેક કરો તમે રફ વર્ક કરીને ચેક કરો આ શું થશે cos थीटा કહી દે તો 1 / cos અને sin / cos નીચે ઉપર cos cos ગયા તો 1 / sin વધે 1 / sin શું થાય cos थीटा તો cos थीटा d थीटा થાય चलो cos थीटा નું ઇન્ટિગ્રેશન આપણે જાણીએ છીએ શું થાય log mod cos थीटा minus cot थीटा is equal to x + c1 હવે તમારું સોલ્યુશન લગભગ આવી ગયું છે ખાલી તમારે શું મૂકવાના રહ્યા cos थीटा અને cot थीटा મૂકવાના રહ્યા શું મૂકવાનું રહ્યું cos थीटा અને cot थीटा હવે cos थीटा cot थीटा નો આન્સર ક્યાંથી લઈશું અહીંથી કારણ કે અહીંથી તમે એજમ્પશન લીધું છે सो हूँ एक cos theta cot theta શોધવાનો પ્રયત્ન કરવા આગળ ઓકે એ બીકોઝ કરીને આપણે ગણીએ છીએ હું આના પછીનું સ્ટેપ અત્યારે લખતો નથી log મૂકવાનું રહ્યું છે આપણે અહીં હું કારણ તરીકે કહું છું એની બાજુ લખું ચાલો અહીંયા બાજુ સ્ટાર્ટ બીકોઝ આપણી પાસે છે y = 4 / c tan² theta તો આના પછી તમને tan theta મળે tan square theta કેટલા થશે c by ભાગ્યા 4 થશે હે ના તો tan square theta c by ભાગ્યા 4 થાય ચલો સ્ટેપ બતાવ tan square theta બધા છે c by ભાગ્યા તો tan theta કેટલા થશે
स्क्वायर रूट ऑफ सी वाय बाय टू थे शू थे टेन थीटा इज इक्वल टू स्क्वायर रूट ऑफ सी वाय बाय टू थे एक काम करिए फ्री बाजू लख लखु छु चलो આપણે શું કરી રહ્યા છીએ કોસેક થીટા અને કોટ થીટા નો આન્સર શોધવા જઈ રહ્યા છીએ લાસ્ટ સ્ટેપ હવે તમે છેલ્લે આટલું કરો એટલે તમારું સોલ્યુશન આવી જશે ચલો આ આપણું રીજન સ્ટાર્ટ અહીંથી થાય છે ઓકે બીકોઝ કરીને તો ટેન થીટા બરાબર સી વાય ભાગ્યા ફોર છે તો ટેન થીટા કેટલા થશે रूट ऑफ सीवाय बाय टू थे सो देरफोर कोट थीटा शू थे टू बाय स्क्वेर रूट ऑफ सीवाय तो हूं शू कोट थीटा बराबर शू मूकी सकीश पछी लखो ने कोट थीटा नो आंसर तमने मळी गयो छे चलो हवे गणवानो छे कोसेक थीटा नो आंसर तो कोसेक थीटा गणवो छे तो कोसेक थीटा बराबर केते काकाय सो देरफोर ई आ एक तो तमने मळी गयो छे नाउ कोसेक थीटा इज इक्वल टू cosec square theta is equal to કોઈ દી લખાય 1 plus cos square theta તો 1 plus cos square theta કેટલા થાય 4 by cy તો લસાઅ કેટલો આવશે cy cy plus 4 હેને અથવા 4 plus cy જે લખો સો ધેટ મીન્સ cosec theta કેટલું થશે વર્ગમૂળ થશે ને cosec theta is equal to થશે square root of હું 4 cy plus 4 લખો અથવા 4 plus cy જે લખો cy plus 4 લખી શકો આખું સાથે એક સળંગ લેવું તો સળંગ લઈ લઈશ કરું સળંગ લઈને cy ઓકે સો આ થયો તમારો cosec theta તો અહીં આપણે cosec theta મળી ગયો છે cosec theta મળી ગયો છે અને cot theta બંને મળી ગયા છે તો હું મૂકી દઉં કયા cosec theta છે square root of cy plus 4 डिवाइडेड बाय सी वाई माइनस कॉट थीटा के लाइन है टू डिवाइडेड बाय रूट सी वाई इज इक्वल टू एक्स प्लस सी वाई આ થયું તમારા ડિફરન્શિયલ ઇક્વેશન નું જનરલ સોલ્યુશન અહીં સિમ્પ્લિફિકેશન આગળ આપકો તો આપી શકાય બટ આપવાની કોઈ જરૂર નથી અહીંથી તમે કહી શકો કે આ જે છે આપણું રિક્વાયર્ડ સોલ્યુશન થઈ ગયું ઓકે જોઈ લો